मित्रों नमस्कार, हूँ एचएन पटेल फ्रॉम पायोनियर स्कूल पाटण। आपणे थी चार लेक्चर ने अंते एक 15 गुणनो 15 प्रश्नों एटले के 60 गुणनो नेगेटिव मार्किंग साथेनो टेस्ट आपणे लई चूक्या छे अने एमां केटलाक विद्यार्थीओए आंसर व्हाट्सअप पर मोकल्या था, एना जवाब पण तमने मळी चूक्या छे। आंसर क्री हूँ मूकी दीधेली छे, तमे जे व्हाट्सअप नंबर मोकलायो तो एना पर ते मार्क्स तमारे तमारी रीते गणी अने समझी लेवाना। तो मित्रों स्क्रीनशॉट पहला पाड़ी लो, थोड़ा हूँ प्रश्नों झड़पथी एकवार वाँची लउं छुं एटले तमने कोई वखते मिस्टेक ना थाय। तो पहलो प्रश्न छे, एक पार्सेक बराबर खाली जग्या बधा विकल्पो मीटर में आपेला छे, एक फर्मी भाग्या एक नैनोमीटर बराबर खाली जग्या, कदना पारिमाणिक सूत्र में समयनुं परिमाण केटलुं छे, -3 3 2 0। नीचेनामांथी क्यूं पारिमाणिक सूत्र बळनुं छे, चार पारिमाणिक सूत्र MLT ना पद में आपेला छे। 36 किलोमीटर प्रति अवर मतलब किलोमीटर प्रति कलाक नी झड़पे गति करतु एक वाहन 10 सेकंड में खाली जगह मीटर अंतर कापशे, तो 360 60 101। नीचेनामांथी कयो एकम समयनो नथी, सेकंड AU एस्ट्रोनॉमिकल यूनिट लाइट ईयर प्रकाश वर्ष अने ईयर मतलब वर्ष, मात्र बे मात्र त्रण बे अने त्रण बन्ने मात्र चार। 10 ग्राम दळ धरावता कणनुं पृथ्वी पर वजन केटलुं छे, खाली जग्या क्रमनी चोकसाई पूर्वकना मापन माटे वर्नियर कैलिपर्सनो उपयोग थाय छे, 10^-3 मीटर, 10^-4, 10^-5, 10^-10। 1 ग्राम बराबर खाली जग्या AU अथवा तो U एस्ट्रोनॉमिकल यूनिट दळनुं एकम छे, तो 6.02 × 10^-23 +23 1.66 × −24 અને 1.66 × 10^-27 પ્રકાશ વર્ષનું પારિમાણિક સૂત્ર છે। ઘણીવાર એકમ ઉપરથી પારિમાણિક સૂત્ર પૂછાય, અર્ધગોળાએ તેના થોડું નીચે લખેલું છે, કેન્દ્ર આગળ આંતરેલો ઘનકોણ ખાલી જગ્યા 5 સ્ટીરેડિયન 2 પાઇ સ્ટીરેડિયન 4 પાઇ સ્ટીરેડિયન 5 રેડિયન ન્યૂટન kg·1 એકમ ખાલી જગ્યા ભૌતિક રાશિનો છે, વેગ બળ પ્રવેગ વેગમાન। સૂક્ષ્મકણોના દળ શોધવાની રીતમાં માસ સ્પેક્ટ્રોગ્રાફની રીતમાં કયા ક્ષેત્ર કે ક્ષેત્રોનો ઉપયોગ થાય છે, અને ગતિ કરતા કણની ત્રિજ્યા દળ પર કેવી રીતે આધારિત છે। વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર દળના વ્યસ્ત પ્રમાણમાં, બીજા વિકલ્પમાં દળના સમપ્રમાણમાં, માત્ર વિદ્યુત ક્ષેત્ર દળના વ્યસ્ત પ્રમાણમાં, માત્ર ચુંબકીય દળના સમપ્રમાણમાં। પૃથ્વીના વ્યાસાંતે આવેલા A અને B પરથી એક ગ્રહનું અવલોકન કરવામાં આવે છે, જો પૃથ્વીની ત્રિજ્યા વ્યાસાંતે સ્થળ આવેલા છે, ત્રિજ્યા 0.638 × 10^7 મીટર હોય અને બે અવલોકનની દિશા વચ્ચેનો કોણ 1.8 અંશ મળે, તો ગ્રહનું પૃથ્વીથી અંતર કિલોમીટરમાં કેટલું થશે। 6.04.06 × 10^5 છે, 2.03 × 10^5 × 11 છે, 10^11 છે। નીચેનામાંથી કયો સંબંધ ખોટો છે, 1 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર બરાબર 1 પાસ્કલ 1 અર્ગ 10^-7 જૂલ, 1 મીટર 10^-10 એંગસ્ટ્રોમ 1 સેમી 10^-2 મીટર છે। તો મિત્રો આ રીતે આપણા ફરીથી આપણો 60 ગુણનો નીટનો ટેસ્ટ છે। તો કાળજીપૂર્વક માત્ર મૂલ્ય યાદ રાખવું જરૂર નથી,
મૂલ્યની પાછળ કયો એકમ છે એ જોવાનું, સંબંધ કેવો પૂછ્યો છે એ જોવાનું અને પછી જવાબ લખવાનો. માત્ર યાદ છે એટલે જવાબ લખી દેવાનો એવું નહીં, એ જવાબ છે એને સમજીને લખવાનો છે, કારણ નેગેટિવ માર્કિંગ છે. પહેલાં ટેસ્ટમાં પણ ઘણી બધી ભૂલો કરી છે જે તમને સોલ્યુશનને આધારે ખબર પડી હશે. તો આ રીતે મિત્રો આપણે દર 4 થી 5 લેક્ચરને અંતે ટેસ્ટ લઈશું. નવા પારિમાણિક સૂત્રો શીખવાડી ચૂક્યા છે એ આપણા ચેપ્ટરનું આખું મેઇન ભાગ છે, તો એને ખાસ તૈયાર કરશો, લખી લખીને વારંવાર તૈયાર કરો. તો ટેસ્ટ માટે બેસ્ટ ઓફ લક, સારી રીતે તૈયારી કરો અને પાયોનિયર પરિવારના લેક્ચર સિરીઝની આપ આપણા અત્યારના સમયમાં સદુપયોગ થાય એવો પ્રયત્ન કરો.